લગ્નની સીઝન શરૂ થવાની છે, જોકે તે પહેલા જ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ચૂંટણી બાદ આકાશ આંબતા સોના ચાંદીના ભાવ એકાએક ધડામ થયા છે. સતત 3 દિવસથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. અલગ અલગ શહેરો મુજબ 10 ગ્રામે 3,000 થી લઈ 6,000 સુધી ભાવ ઘટ્યા છે. કારણ એક જ છે, કેન્દ્ર સરકારે સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટીમાં કરેલો 9% ઘટાડો. પહેલા સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી 15% હતી, જે ઘટાડીને 6% કરી દેવામાં આવી છે. જેના કારણે થયું એવું કે 24 અને 22 કેરેટના સોનામાં ભાવ ઘટી ગયા. 24 કેરેટ બિસ્કીટના 10 ગ્રામનો ભાવ 75,000ની આસપાસ પહોંચી ગયો હતો, તે ગગડીને 70,000થી પણ નીચે આવી ગયો છે. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીના કિલોના ભાવ 90,000થી ઘટીને 81,000 થઈ ગયા છે. કેન્દ્ર સરકારે જે સોનામાં 9% અને ચાંદીમાં 9% અને પ્લેટિનમમાં 6.5% ડ્યુટી ઘટાડવાને કારણે આપણે સોના અત્યારે ખરીદીનો માહોલ સારો છે. લોકોમાં જે 3-4 મહિના સુધી ખરીદી માટે જે ભાવ ઊંચા હતા સોનાના, 77-78 વચ્ચે સોનાના ભાવ હોવાને કારણે લોકો વેટ એન્ડ વોચ, અને લગ્ન સિઝન ન હોવાથી વેકેશન હતું, આચારસંહિતા હતી, પરીક્ષાઓ હતી, એના કારણે હવે પછી આ જુલાઈથી સારા એવા પ્રમાણમાં ગરાગી શરૂ થઈ છે. જૂની 77-78 સોનાનો 24 કેરેટનો ભાવ હતો, એ અત્યારે ભાવ 70,000 થી 71,000 વચ્ચે છે. 70,500 આજનો ભાવ છે. એ પ્રમાણે ચાંદી પણ 82-83 થી 85 વચ્ચે છે નીચે. જે ચાંદી 95 હતી અને સોનું 77-78 હતું, એ ડ્યુટી 9% સોના ચાંદીમાં ઘટવાને કારણે એ ભાવ નીચે આવે. સોના ચાંદીના ભાવમાં થયેલા મોટા ઘટાડાને કારણે સોનામાં રોકાણ કરવા ઈચ્છતા લોકો તેમજ લગ્ન માટે ખરીદી કરવા ઈચ્છતા લોકોમાં ખુશીનો માહોલ છે. હા, આજે બજારમાં ભાવ ખૂબ સારા ઘટ્યા છે, કારણ કે 77-80 માંથી 70,000નો ભાવ આજે થઈ ગયો છે. અને સોનું રોકાણ માટે બે છે, જ્યારે દિવાળીનો પ્રસંગ આવે છે તો અત્યારે ખરીદી કરવા માટે આ સમય સારો છે. મારા ઘરમાં મારા દીકરાની સગાઈ છે અને દિવાળી પછી કદાચ કોઈના મેરેજ બી હોય તો અમે અત્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ આમાં. ના, થોડું બજારમાંથી ડિટેલ મળતી આવે અને પૂછપરછ કરતા રહીએ તો અહીંયા પૂછવાથી સારામાં સારું ઓપ્શન તમને આપશે અને સારામાં સારું જગ્યામાંથી તમને બતાવી પણ સારું આપશે. ભાવ ઘટ્યા છે તો અત્યારે મિનિમમ 1 તોલામાં 7,000 કે 6,000નો ફાયદો મિનિમમ આપણને સારો મળી રહે છે અને ગ્રાહક માટે બેસ્ટ છે. રોકાણ કરવું હોય તો બી અત્યારે સમય સારો જ છે આનામાં. પહેલાં સોનાનો ભાવ 77 હતો 77,000 હતો, હવે સોનાનો ભાવ ડાઉનમાં ગયો છે, એટલે અમે અત્યારે સોનું લેવાનું વધારે પસંદ કરીશું. અને એક ઇન્વેસ્ટ તરીકે બી આ સારો ટાઈમ છે, કે અમને તો શક્યતા જ નથી કે આટલો ભાવ ઓછો થશે સોનાનો, પણ થયો છે તો બહુ સારું કહેવાય અને અમે અત્યારે ખરીદવાનું વધારે પસંદ કરીશું. કેન્દ્ર સરકારની આ જાહેરાતથી ગ્રાહકોને તો ફાયદો થશે જ, સાથે જ સરકારને પણ મોટો ફાયદો થવાનો છે. કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટતા સોનાની દાણચોરી અટકી જશે, સાથે જ વધુ સોનું ઇમ્પોર્ટ થતા સરકારની તિજોરી પણ છલકાશે. ત્યારે હાલ તો ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા ઘટાડાને કારણે સોના ચાંદીનો ભાવ નીચે સરકી ગયો છે, પરંતુ જે રીતે સોનામાં રોકાણ વધી રહ્યું છે તે જોતા આવનારા દિવસોમાં ફરી સોનાના ભાવ આકાશ આંબે તો નવાઈ નહીં. દર્શન રાવલ, BTV ન્યૂઝ, અમદાવાદ.